મિત્રો નમસ્કાર. ચમત્કાર ઉપર થોડુંક કહેવું છે. કેવા ચમત્કારો? ચરિત્રના ચમત્કારો. જગતમાં જાદુ એક જ કરી શકે છે અને તે છે માણસની અંદરનું તત્વ અને તંત્ર, અંદરૂરી જે ભીતરનું ચારિત્ર છે, આ જ એક ચમત્કાર કરી શકે છે. બાકી ચમત્કાર કરવાની તાકાત બીજા કોઈમાં નથી. તે અંદર કંઈક તે રીતે ગોઠવાયેલું છે કે તે ચમત્કારો સર્જે છે. ઈશ્વરે તે પોતાના હાથમાં રાખ્યું છે અને તે અંદરના ભાવ અને વ્યવહારો સાથે ઈશ્વર પોતે એની સાથે જોડાયેલો છે. મુખ મેં રામ બગલ મેં ચુરીનું ફિલ્મ બહુ ચાલતું નથી. તેનું કારણ તે ઐશ્વર્ય તંત્ર છે. ચમત્કારો ચરિત્રના તપ અને પુરુષાર્થથી રચાય છે, નહીં કે પ્રપંચોથી. એટલે બહારની સંપત્તિ કરતાં અંદરની સંપદા શક્તિશાળી છે. એટલે શીખવું, ભણવું અને કરવું હોય તો તે એક જ છે, અને તે છે પવિત્રતા, સજ્જનતા, પ્રમાણિકતા અને વિશુદ્ધતા. આવું સ્વચરિત્ર બનાવવાથી તે બધું થઈ શકે છે કે જે કરવા માટે માણસ પાસે કદાચ દુનિયાનું બધું જ બળ ઊભું હોય તો પણ ન થાય. આ અંદરનું ચરિત્ર, અંદરની જે ચરિત્રની નિખાલસતા, ચરિત્રની જે પવિત્રતા છે, એની એક જ પાસે ચમત્કાર કરવાની તાકાત છે. અને કદાચ કોઈ એની પાસે વૈભવ, બળ કશું જ ન હોવા છતાં માત્ર ચરિત્રના શીલના બળથી, સત્વબળના માણસો આવું મહાન ક્રાંતિઓ કે મહાન ચમત્કારો કરી શકે છે. આપણને એમ લાગે કે આ માણસ કેમ કરી શક્યો હશે, આને ચમત્કાર કહીએ. આપણે એમ કહીએ કે એની પાસે એને કોઈ દૈવી આશીર્વાદ હશે. આ દૈવી આશીર્વાદ એટલે અંદરનું ચરિત્ર. ચમત્કારનો જાદુ ચરિત્રમાં છે, અને ચરિત્ર સિવાય કદાચ અન્ય સર્વસ્વ હશે તો પણ ચમત્કાર તો નહીં જ થાય. બધું હોય પણ ચમત્કાર ન થાય. માટે બાળકને ગળથૂથીમાંથી શીલ શુદ્ધતાનો પાઠ ભણાવવો જોઈએ. તેને તે આત્મસાત કરાવવો જોઈએ કે મફતનું લેવાથી અકારણસર અને સ્વભાવની વિકૃતિતાથી હિંસા કરવાથી, ક્રોધ કરવાથી, ચોરી, જુગાર અને મદિરાપાનથી, સ્ત્રી સંઘના દોષથી અને સ્વાર્થી મનોવૃત્તિથી માનવનું પતન થાય છે. આ ગળથૂથીમાં બાળકોને નાનપણથી ભણાવી દેવું જોઈએ. અને આ પતનની શરૂઆત એકદમ સોફ્ટ અને બારીક હોય છે. આ પતનની શરૂઆત ક્યાં થાય ને, જોવા જેવી વસ્તુ છે. શરૂઆત થાય ને ત્યારે જોજો. જે માણસ પહેલાં તો કોઈ પણ માણસ હોય ને, આપણને લાગે બહુ મોટો ગુંડો માણસ, એણે જ્યારે એના જીવનની નંગર નાવના નંગરો નાખ્યા છે ને, ત્યારે તો એણે હમણાં જોયા હોય કે મારે સારું થવું છે. પરંતુ એ નાવ ક્યારે ખરાબીના હલેચે ચડી જાય ને, એ ઘણી વખત એને પરિસ્થિતિમાં અને કોઈ સંઘર્ષોમાં, કોઈ અહમના ટકરાવમાં એને નથી ખબર પડતી, અને માણસ કદમ થઈ જાય છે. જો ધર્મનું માર્ગદર્શન અને શાસ્ત્રની અવગણના કરશો તો ન ખબર પડતા ક્યારે અને કઈ બારીમાંથી તે ખરાબી આપણા ચારિત્રમાં ઘૂસી જાય છે, બેસી જશે, એનું આપણને ભાન જ નહીં રહે. ખરાબી પહેલી વાર તો એક જ વખત થાય છે. આ એક વખત પછી જોઈ લેવું સારા છીએ આપણે, થોડા બગડી જવાના. એક જ વખત એમ કરી આપણે ખરાબ થતા હોઈએ છીએ અને કાયમી ખરાબ થઈ જઈએ છીએ. એટલે ખરાબી પહેલી વાર તો એક જ વખત થાય છે અને પછી તે અનેક વાર બની જાય છે. માટે તે બસ એક વાટ અને એક વાર, આ એક જ વાટ અને એક જ વાર ને સંભાળવું. આવું જ્યારે અંદરથી ઉદ્ગાર નીકળે ને, આ એક જ વાર અથવા આ એક જ વખત પછી નહીં, છેલ્લી વાર, ત્યારે જાતને બરાબરની પકડી પાડવી, સંભાળી લેવી જાતને. ટાંચણીને ચોરવાનું મન થાય અથવા તો મહેનત વગરની ટાંચણી લેવાનું મન થાય તો સમજવાનું કે જો અધિકારી થાય તો એ મોટા મોટા જેટ વિમાનોની પણ ચોરી કરતો થાય, ભ્રષ્ટાચાર કરતો થાય. એટલે પહેલી વાર સંભાળી લેવાનું. પહેલી વખત જે થાય છે તે એકવાર થાય છે, એકવાર હોય છે. પહેલી વાર થાય છે, એકવાર હોય છે. તે એકવાર ન થવા દેવું, કોઈની શેહમાં ન રહેવું. ધર્મરાજ યુધિષ્ઠિર જેવા યુધિષ્ઠિર પણ કઝિનભાઈની શેહમાં ઝૂકટું રમવા તૈયાર થઈ ગયા. યુધિષ્ઠિર જેવા યુધિષ્ઠિર પણ દુર્યોધને જ્યારે એની ઉપર એક ઝાડ નાખી ભાઈચારાની, ભાઈબંધની, મોટા ભાઈની,
એ ઝાડમાં પણ એ ફસાઈ ગયા અને તેણે જિંદગીની યુવાની આજીવન વનમાં ગુજારવી પડી. પતનનું પહેલું પગથિયું ધ્યાન બારું જો રહી ગયું તો પછી પૂરું. પતનનું પહેલું પગથિયું સંભાળવા જેવું છે, આ ખાસ જોવા જેવું છે. પતન સ્માર્ટ અને સોફ્ટ હોય છે, એકદમ સ્માર્ટ હોય છે પતન, સોફ્ટ હોય છે. જે માણસો ડ્રિંકર છે ને, દારૂ પીવે છે, એણે શરૂઆત બિયરથી કરી હોય છે અને ખાસ ભાઈબંધની કોઈ પાર્ટી હોય અને આજ તો તારે લેવું જ પડે મારા કારણે, મને એક મારો મિત્રએ કીધું વિદેશમાં જાઉં છું તારે આવવાનું છે, પાર્ટી રાખી છે, અને એ બધા બિયર પીતા હતા અને મને કહે મારા માટે થઈને એક આટલું બિયર લેવાનું જ તમારે મારી ખુશી માટે. મેં એને જવાબ આપ્યો તારી ખુશી ભાટમાં જાય, તારે વિદેશ જવું હોય તો જા, ન જા તો અહીંયા રહે, બાકી તારા માટે હું આ પીવું ને એવો હું સામાન્ય, એવો હું ભોળો, એવો હું સામાન્ય માણસ નથી ભાઈ, આવું કહી દેવાનું. આ તો નાની નાની ટેવોની બાબત છે, પણ અધિકારી થયા પછી પણ આવું બનતું હોય છે અને ભ્રષ્ટાચાર આમાંથી શરૂઆત થતું હોય છે. એટલે આ પતન સ્માર્ટ અને સોફ્ટ હોય છે, તે પ્રેય હોય છે, શરૂઆતમાં પ્રેય હોય છે અને પ્રેય છે ને આપણે લલચાવી જાય, એ લપસણું હોય છે, એ સુંદર આકર્ષક પાપ હોય છે. લપસણું આકર્ષક હોય છે, જો તે પહેલું પગથિયું બચ્યા તો જ બચ્યા, ન બચ્યા તો સમજો પતનની ઊંડી ખાણમાં પડ્યા. એટલે આ જે ચમત્કાર કરવાની તાકાત છે, બળ છે, હિંમતથી ઊભા રાખવાની જીવનના ઝંઝાવાતો સામે, સંઘર્ષો સામે ઊભા રહેવાનું જો કંઈ બળ હોય તો એ કેરેક્ટરમાં છે, ચરિત્રમાં છે. અને ચરિત્ર એકલું હોય એટલે તમે આરામથી ચમત્કાર કરી શકશો, એવો પ્રભાવ ઊભો કરી શકશો, એવું કામ કરી શકશો. પણ ચરિત્ર ગયું, શીલ ગયું તો બધું જ ફના થઈ ગયું, બરબાદ થઈ ગયા, સમજી લેવાનું. ચરિત્ર છે ત્યાં સુધી કોઈ અદૃષ્ટ જેડ સુરક્ષા પ્રકૃતિ તમારું કવચ બનીને ઊભી રહેશે, રક્ષણ કરશે, ગમે એવું આવશે તો એની સામે એ તમારું ચરિત્ર તમને બચાવશે. કવચ છે, એક અભેદ્ય કવચ બની જાય છે. પરંતુ ચરિત્ર ગયું પછી બધું જ ગયું. અસ્તુ. જય હિન્દ. જય ભારત.